नैया घर नियोत बदी अनवण ली जीवन ले भीम गुरु बैठता रात नो करी दी दो दी जीवन ले भीम गुरु बैठता रात नो करी दी दो दी आ जीवन साहेब जे भीम साहेब ना शिष्य जीवन साहेबे एवी एक अज्ञान रूपाई जे ग्रंथि अपना जीवन में दरेकना जीवन में थी ये दरेकना जीवन की ग्रंथि तोड़ी नाखी जीवन साहेबे ग्रंथि अपना जीवन में एवी हती के गुरु बदलावाय नहीं एक एवी ग्रंथि हती पण जीवने एम कहवाय छे के 17 गुरु किया अने 18मा गुरु जारे भीम भेट्या त्यारे एनी भ्रमणा भांगी एटले आ भीम साहेब छे ने ई जीवनना 18मा गुरु छे अने जीवन बहु जिज्ञासु व्यक्ति हता अने अभ्यासु हता एटले भीम साहेब ने एना ऊपर प्रेम पण हतो अने ई वखत मां मौखिक सत्संग थातो पण पत्र व्यवहार पण हता तो आ पत्र व्यवहार मां सत्संग करेलो छे अने पत्र पाठवो छे भीमे अने पत्रनी अंदर जीवन साहेब ने भलामण करी छे भलामण शेनी करी छे एने पोतानो लक्ष्य राखवा जीवन जीव ने जा राखिए वागे ज्ञानाद पूरा रे जिला में ज्योतु जाल हले ये भी जिल में ज्योतु जाल हले वर्षे जानी रामा पूरा रे एवा जीवन जीव ने जा राखिए तो ये जीवन आ तमारो जे जीव भाव छे ने एने क्या राखवानो छे કે જ્યાં અનહદ તૂર વાગે કે જેની હદ ન હોય એને અનહદ કહેવાય આવું તૂર એટલે તૂર નામનું એક વાજુ આવે આવા વાજા જ્યાં તમે બેસી જાઓ ને એક ધ્યાનમાં ત્યારે આ અનહદ જ્યાં વાજા વાગે ત્યાં તમારો જીવ ભાવને રાખજો અને ન્યા તમારી સુરતા જ્યારે ઠેરાય પછી ઝીલમીલ જોત્યું જ્યાં જળ હળે જ્યાં છે ને એ જ્ઞાન જે તમારું પોતા પદે જે સ્વરૂપ છે જે આત્મ સ્વરૂપ છે એની જ્યોતિ છે ને એ જ્યાં જળ હળે છે પણ આ ક્યારે થાય કે જ્યારે વર્ષે
નિર્મળ નું. નિર્મળ એને કહેવાય કે કોઈ પણ જાતનો મળ ન હોય. મળ એટલે દોષ ન હોય, નિર્દોષ. જ્યારે ભાવ થઈ જાય, નિર્દોષ દ્રષ્ટિ થઈ જાય, આવું જ્યારે નૂર જ્યારે વરહે ત્યારે તમને તમારા સ્વરૂપની સ્થિતિ થાય. એવા પાસ રે તત્વ ને ત્રણ ગુણ તમે પશીસ ને લેજો વિચારી રે. એવા પાસ રે તત્વ ને ત્રણ ગુણ તમે પશીસ લેજો વિચારી રે. એવું મંથન કરીએ ના તત્વ ને લેજો તારી રે. એવા જીવન જીવ ને જરા પાંચ તત્વ અને ત્રણ ગુણ. તો પાંચ તત્વ આ પાયો છે જેને સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, પરમપદને પામવું હોય, જ્ઞાનમાં જેને સ્થિતિ મેળવવી હોય એનો આ પહેલો પાયો છે. પાંચ તત્વ એટલે પાંચ જે મહાભૂત કહેવાય, આકાશ, જળ, પૃથ્વી, તેજ અને વાયુ, એ પાંચ તત્વ ગણ્યા છે. અને એમાં ત્રણ ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. પછી પાંચ જે તત્વ છે એના પણ પાંચ પાંચ તત્વ કીધા છે. આકાશના પાંચ, શિર આકાશ, કંઠ આકાશ, હૃદય આકાશ, કળ આકાશ અને ઉદર આકાશ, આ પાંચ આકાશના ભાગ છે. અને પાંચ પૃથ્વીના છે, અસ્થિ, માંસ, નાડી, રૌસા, તવસા અને રોમ. રોમ એટલે રૂવાડા, અસ્થિ એટલે હાડકા. આ પાંચ છે ને પૃથ્વીના તત્વો છે. અને આળસ, નિંદ્રા, કાંતિ, શુદ્ધા અને તૃષા, એ પાંચ છે તત્વ, એ તેજના છે. પાંચ વાયુના છે અને પાંચ જળના છે, શુક્ર, શોણિત, મૂત્ર, સ્વેદ અને લાળ. આવા જે પાંચ પાંચ તત્વો છે એટલે 25 તત્વ ઈ છે. તો આ બધા તત્વોમાંથી એનો વિચાર કરજો અને મંથન કરજો એના મૂળનો. એના મૂળમાં શું છે એનું મંથન કરજો અને તત્વને લેજો તારી. આમાં જે તમારું પોતાપદ છે, જે આત્મપદ છે, જે તત્વ છે એને તમે તારી લેજો. ગંગાને, જમનાને, સરસ્વતી, એવી ગંગારે જમના અને સરસ્વતી, આ તો ત્રિવેણી કેળા ઘાટ રે, શું
रूप श्रमणा सुरदा तेरी सुख श्रमणा मसुरदा गंगा जमुना अने सरस्वती आ त्रिवेणीनो घाट छे। आ ईंगला पिंगला अने सूक्ष्मणा जे छे ने एने गंगा जमुना ने सरस्वती गण्या छे आ महापुरुषोए। आ त्रिवेणीनो जे घाट छे तो एमां ईंगला पिंगला ने सूक्ष्मणा ई सूक्ष्मणा जे नाड़ी छे ईंगला पिंगला बे साथे मळे एने सूक्ष्मणा कहेवाय। यानी अंदर सूरता ने साधजो तुम्हारी सूरता न्या राखजो अने वळगी रहेजो ई वेटे वाटे यानी ई वाटे एटले ई ज एमां ज लक्ष एमां ज ध्यान एमां ज तान एमां ज राखजो नहींतर स्थिति छे ने स्वरूपे नहीं रहे। एवा आधार जणकारा होई रया एवा आधार ने जणकारा होई रया अनकार बिन बाजा राखी ने कोई हांबळे येनी धूल गगन मा આવા અધર રણકારા અધર હોય છે। અધર એટલે ક્યાં આપણું જે લક્ષ્ય છે આપણું જે હોવું છે આપણું જે ઠેકાણું છે એ અધર તખત છે। આ રણકારા ન્યા થઈ રહ્યા છે અને ત્યાં હાથ નથી ત્યાં પગ નથી ત્યાં મોઢું નથી કોઈ પણ બાબત નથી ત્યાં કોઈ અવયવ નથી ત્યાં નિરવયવ વસ્તુ છે એ ત્યાં વાજા વાગી રહ્યા છે કરબીન બાજા વાજે છે પણ આ તો કોણ સાંભળે એવો જે કોઈ જિજ્ઞાસુ જન હોય આવો જો કોઈ સાધક હોય જેણે વ્રતિને સુરતા બનાવી દીધી હોય એ સુરતા રાખીને કોઈ સાંભળે તો આની ધૂન છે ને ત્યાં ગગનમાં ગાંજતી હોય છે। સુરત સુરતની સાધના સુરત મિયા સાધના કોઈ પ્રેમી જાન પાવે રે અંધારું મટે એની આંખનું મટી જાય એની આંખ
અને નૂર નજરું માવે રે એવા જીવ જીવને જાણા નૂર સુરતની સાધના તો નૂરત અને સુરત એટલે શું તો નૂરત એને કહેવાય કે જે આપણું આપણી દ્રષ્ટિ છે આપણું જે નયન છે એને નૂરત કહેવાય અને આપણું જે ધ્યાન છે એને સુરત કહેવાય આપણે કોઈપણને વાત કરતા હોય તો ત્યારે કહીએ છીએ ભાઈ મારી સુરતા નથી એટલે મારું ધ્યાન નહોતું એમ એનું સાબિતી થાય છે કે ભાઈ એ મારી સુરતા નહોતી એટલે ધ્યાન છે ને એને સુરતા ગણી છે મહાપુરુષોએ અને જે આપણી આંખ છે જેને જે નજર છે એને નૂરત કહેવાય છે બાળકનો જન્મ થાય ને બાળક જ્યારે નાનું હોય એ જોતું હોય બધે દ્રષ્ટિ ફેરવતો હોય નૂરત ફેરવતો હોય પણ એની સુરતા ન હોય પણ સુરતાનો જન્મ પછી થાય અમુક સમય પછી આપણે એમ ટસ્કારો ફોડી આંગળીનો ટસ્કો વગાડીએ ત્યારે એ જોવે ક્યારેક એનો સુરતાનો જ્યારે જન્મ થઈ જાય ને પછી જોઈ શકે નહીં તો ત્યાં સુધી સુરતાનો જન્મ ન થયો ત્યાં સુધી બાળક જોઈ ન શકે સામે ટગર ટગર જોવે ખરું બાકી એને ખબર ન પડે ખબર તો જ્યારે સુરતાનો જન્મ થાય ને ત્યાર પછી જ પડે છે અને એ આંખો આ જે પ્રેમીજન છે ને એ આ દ્રષ્ટિને પામી શકે અને ત્યારે એ આંખનું અંધારું છે ને એ મટી જાય અંધારું શેનું છે અજ્ઞાન દિશાનું આપણી અજ્ઞાન દ્રષ્ટિ જ્યાં સુધી છે ને એને અંધારું જ કહેવાય ભલે આપણે જોતા હોય પણ દશા આપણી અજ્ઞાનની છે જીવભાવની છે એટલે એ અંધારું ક્યારે મટે કે જ્યારે સુરતા જાગે અને એની અંદર પ્રેમ ઉત્પન્ન થાય આવો પ્રેમીજન સુરતા જગાડે તો એને આ અજ્ઞાનરૂપી અંધારું જાય અજ્ઞાનની આંખનું અંધારું ક્યારે જાય અને નૂર એને નજરુમાં આવે નૂર એટલે એનું પોતાપદ એનું સ્વરૂપ એ નજરુમાં આવે એટલે એ અનુભૂતિમાં આવી જાય છે એવો આટલો સંદેશો સતલો આટલો સંદેશો છે સતલો ભીમ સાહેબ દે જો રે એવો પત્ર રે લખ્યો ગુરુએ પ્રેમથી એને લગન કરીને લેજો રે જીવને તો આ ભીમ સાહેબ કહે છે જીવણને કે આ મેં સંદેશો આપ્યો છે એ આ લોકનો નથી આ લોક છે ને આપણો જીવભાવનો
એ અસત લોક છે અને આ સંદેશો મેં આપ્યો છે એ સતલોકનો છે અને તમારા ગુરુદેવ ભીમ સાહેબ છે એને મોકલ્યો છે આ પત્રમાં લખીને મોકલેલો તો પત્ર પાઠવો છે મેં પ્રેમથી તો જીવન એને લગ્ન કરીને લેજો લગ્ન રાખજો એમાં લગ્ન વિનાનો જો આ સંદેશો લેવામાં આવશે તો તમે આ પદને પામી નહીં શકો માટે તમે આ સંદેશાને લગ્નથી લેજો તો જીવણે આ સંદેશો લગ્નથી લીધો છે અને એની સાક્ષી એની સંતવાણી અને એના ભજન આપે છે સદગુરુ ભગવાનની